જામનગરમાં મહાનગરપાલિકામાં વિપક્ષી નેતા તરીકે આનંદ રાઠોડ અને ધવન નંદાની વિધિવત જાહેરાત. કોંગ્રેસ પ્રમુખ દિગુબાએ કરી વિરોધ પક્ષના નેતાઓની જાહેરાત. ઉપનેતા અને દંડકની પણ જાહેરાત કરાઈ. જામનગર મહાનગરપાલિકા વિપક્ષ નેતા પદે લાંબા સમયથી કોકડું ગુંજવાયેલું હતું અને મનપાની ચૂંટણીઓ પૂર્ણ થયાને 9 માસ જેટલો સમય વીતી ચૂક્યો, છતાં મનપા વિપક્ષ નેતા માટે ભારે અવઢવ હતી. તેવામાં અંતે વિપક્ષ નેતા પદે આગામી 1 વર્ષ માટે સિનિયર કોર્પોરેટર આનંદ રાઠોડની આગામી 1 વર્ષ માટે પક્ષ દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. આજે આનંદ રાઠોડે નેતા વિપક્ષની ધુરા સંભાળી લીધી છે અને તેઓ હવે શહેરના પ્રશ્નો પર અને મનપામાં જો કોઈ ગેરરીતિઓ ચાલતી હશે તો તેને ઉજાગર કરવા મક્કમતા દર્શાવી છે. ખાસ કરીને જે શહેરના જૂના પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે અને લોકોને સ્પર્શતા પ્રશ્નો હશે તેના પર નેતા વિપક્ષ ધ્યાન કેન્દ્રિત કરીને ચાલશે અને જરૂર પડે સત્તાધારી પાંખ ભાજપ સામે આંદોલનો અને લડત આપી અને વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવશે. સાથોસાથ ઉપનેતા તરીકે બસપામાંથી ચૂંટાયેલા કુરકન શેખની કરાઈ જાહેરાત. દંડક તરીકે બીજી ટર્મમાંથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા જુબેરાબેન નેત્યાની જાહેરાત કરાઈ. હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર.